नमस्कार दर्शक मित्रों, हूँ छूँ नम्रता। आजे आवी पहुँच्या छे आत्मज्योति कार्डियक सेंटर खाते, अने त्यां डॉक्टर वीसी चौहान के जे आ सेंटरना एमडी छे, आजे हृदय रोग विषे आपणने माहिती आपवाना छे। ज्यारे आजे 29 सप्टेम्बर એટલે કે વર્લ્ડ હાર્ટ ડે છે, અને આપણે હૃદયને કેટલું સાચવીએ છીએ અને કેટલું સાચવવું જરૂરી છે આજે આપણને ડૉક્ટર જણાવશે। TNNમાં આપનું સ્વાગત છે। હું CNNનો ખૂબ આભાર માનું છું કે મને આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હૃદયરોગ વિશે કંઈક કહેવા માટે ઉપસ્થિત થવાનું આમંત્રણ મળ્યું છે। થેન્ક યુ વેરી મચ। હૃદયરોગનો હુમલો કેવી રીતે થાય છે કે કયા રોગ એવા છે કે જેના પછી હૃદયરોગનો હુમલો થવાની શક્યતાઓ વધી જાય છે? સૌપ્રથમ તો એ જણાવીશ થોડુંક મિકેનિકલ કે હૃદયની નળીઓ હૃદયને લોહીનો સપ્લાય પૂરો પાડે છે। શરીરના દરેક અવયવો હૃદયને લોહીના પુરવઠાની ખૂબ જરૂર સતત જરૂર છે, અને હૃદયને 3 મુખ્ય ધમનીઓ હૃદયનો લોહીનો પુરવઠો પૂરો પાડે છે। એ નળીઓમાં કોઈક કારણથી સંકળાશ આવે, જેને અંગ્રેજીમાં એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે, એટલે કે નળીઓનો લોહીનો પરિભ્રમણમાં અવરોધ આવે, તો એના લીધે જ્યારે વ્યક્તિ શ્રમ કરે ત્યારે હૃદયને પૂરતું લોહી ના મળે તો છાતીમાં દુખાવો થાય છે, એને અમારી ભાષામાં અંજાયના કહેવાય છે। જ્યારે હૃદયની નળી સંપૂર્ણ બંધી જાય, એટલે કે હૃદયના અમુક ભાગને ટોટલ પુરવઠો બંધ થઈ જાય, તો ધીરે ધીરે હૃદયની કેશિકાઓ કે ટીશ્યુઝ મૃત્યુ પામે છે, એને હૃદયરોગનો હુમલો કહેવાય છે। એટલે ટૂંકમાં કહીએ તો હૃદયના અમુક એરિયાનો બ્લડ સપ્લાય સંપૂર્ણ બંધ થઈ જાય, જે તેના લીધે એટેક આવે છે। 90% કેસમાં હૃદયની નળીમાં લોહીનો ગઠ્ઠો જામવાથી આમ થતું હોય છે, અને મેજોરિટી કેસમાં જ્યાં હૃદય નળીમાં છારી બાજી હોય એની ઉપર લોહીનો ગઠ્ઠો બાજે માટે એટેક આવતો હોય છે। કોઈકવાર સ્મોકર્સ અથવા યંગ લોકોમાં હૃદયની નળીમાં જરાય છારી ના બાજી હોય, જરાય અવરોધ ના હોય, માત્ર હૃદય નળીમાં સ્પાઝમ થાય કે ક્લોટ થાય, એના લીધે એટેક આવી શકે, ખાસ કરીને તમાકુના સેવન કરનાર લોકોમાં। હૃદયરોગના લક્ષણો શું છે અને કઈ રીતે નિદાન કરવામાં આવે છે કે આ વ્યક્તિને હૃદયરોગનો હુમલો થયો છે કાં તો હૃદયરોગ થયું છે? જ્યારે હૃદયરોગનો હુમલો આવે, હાર્ટ એટેક આવે, ત્યારે દર્દીને છાતીમાં ખૂબ ગભરામણ થાય છે, વજન જેવું લાગે છે, કોઈ ગળું દબાવી દીધું એવું લાગે છે, ઘણીવાર ડાબાને જમણા બંને હાથમાં ભાર ભાર લાગે, કોઈક પેશન્ટને પીઠમાં પણ દુખાવો થાય। યુઝ્યુઅલી આ દુખાવો એટલો સિવિયર હોય છે કે પેશન્ટ એવું જ કે આવો મને ક્યારેય દુખાવો થયો નથી, અને સાથે પરસેવો થઈ જાય, ખૂબ શ્વાસ ચડે, ગભરામણ થાય, આ બધું થાય। પરંતુ હૃદયરોગના 50% દર્દીઓમાં આવી રીતે ટિપિકલ પ્રેઝન્ટેશન થાય, જેમાં દર્દીને ખબર પડે કે એટેક છે અને એ લોકો તરત ડૉક્ટર પાસે પહોંચી જાય। પરંતુ ડાયાબિટીસ એવા દર્દીને, મોટી ઉંમરની સ્ત્રીઓમાં અથવા અમુકવાર 70-80 વર્ષથી ઉપરના પુરુષોમાં ઘણીવાર આવા ટિપિકલ સિમ્ટમ નથી થતા, એટલે પેશન્ટને એવું લાગે કે છાતીમાં ખૂબ બળતરા થાય છે, ઓડકાર આવે છે, કંઈક મજા નથી આવતી, એકદમ સ્પેસિફિક સિમ્ટમ્સ નહીં। અને 20-30% આવા દર્દી જેવા હોય છે કે જેની અંદર હૃદયનો રોગનો હુમલો છે કે ગેસ છે, કબર જ નથી પડતી, અને આવા સંજોગોમાં ઘણીવાર દર્દીઓ ત્વરિત સારવાર લેવાને બદલે ઘણા મોડા આવતા હોય છે। સો ધીસ ઇઝ એ ટિપિકલ પ્રેઝન્ટેશન। 5-10% દર્દીઓમાં સાયલન્ટ એટેક આવી જાય છે, પેશન્ટને ખબર જ ના પડે કે હૃદયનો હુમલો આવ્યો, એટલે દરેક દર્દીમાં ટિપિકલ પ્રેઝન્ટેશન થાય એવું જરૂરી નથી। ઓફકોર્સ 50-70% મેં કીધું એ પ્રમાણે ટિપિકલ પ્રેઝન્ટેશન થાય, અને મોટાભાગે દર્દીઓને ખબર પડી જ જતી હોય છે। બીજી બાજુ હૃદયની નળીમાં જ્યારે બ્લોક આવે ત્યારે આવી રીતે બેઠા બેઠા દુખલાવો નથી થતો, એ વખતે પેશન્ટ જ્યારે ચાલે ત્યારે છાતીમાં ભાર લાગે, ગળામાં ભાર લાગે અથવા હાથમાં ભાર લાગે, અને ઊભા રહે કે બેસી જાય એટલે તરત દુખાવો મટી જાય। કોઈપણ વ્યક્તિને ચાલવાથી કે શ્રમ કરવાથી, માનસિક કે શારીરિક તાણથી છાતીમાં ડિસ્કમ્ફર્ટ થાય, ઇવન પાછળના ભાગમાં પણ, પીઠમાં પણ, અને રિલેક્સ થવાથી મટી જાય, તો એમાં 99% હૃદયરોગની નળીઓના બ્લોક હોઈ શકે। હૃદયરોગ માટે સારવાર કેવી રીતે આપવામાં આવે છે કે જેનાથી એ લોકોને હૃદયરોગનો હુમલો થયો હોય પછી પણ એ લોકો સારી રીતે હેપી લાઈફ જીવી શકે? હૃદયરોગનો હુમલો આવ્યો હોય ત્યારે શું સારવાર કરવાની, અને નંબર 2 હૃદયરોગની નળીઓમાં સંકળાશ હોય અને અંજાયના થતું હોય, હજુ એટેક ના આવ્યો હોય ત્યારે શું સારવાર કરવાની? તો બંને સ્ટેજમાં, પહેલાં હું હૃદયરોગનો હુમલો ના આવ્યો તો શું કરવું એ કહું છું, કારણ કે હૃદયરોગનો હુમલો અટકાવવો અથવા એમાં પ્રિવેન્શન ઇઝ અ બેસ્ટ ટ્રીટમેન્ટ। અત્યારે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે, અમે 1/2 કલાકમાં બંધ નળીને ખોલી શકીએ છીએ, અને મૃત્યુનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું ઘટી ગયું, છતાં પણ પ્રિવેન્શન ઇઝ સ્ટીલ બેસ્ટ ટ્રીટમેન્ટ, ગમે એટલી ટેકનોલોજી ડેવલપ થઈ હોય। એટલે સૌથી પહેલું તો હૃદયરોગ જેને કારણ થાય છે, જે જોખમી તત્વો છે એ કાબૂમાં રાખવા જોઈએ, જેમ કે પેશન્ટને ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ હોય, તો એ બધાને કંટ્રોલમાં રાખવું જોઈએ। સ્વસ્થ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જોઈએ કે જેની અંદર બેઠાડું જીવન ના હોવું જોઈએ, અનનેસેસરી માનસિક કે શારીરિક તાણ ના હોવો જોઈએ, રેગ્યુલર 3-4 કિલોમીટર ચાલવું જોઈએ। એક એવી કહેવત છે કે 40 પછી 40 નહીં તો તું 40 નહીં, એટલે કે રેગ્યુલર ચાલવું જ જોઈએ, ઇટ ઇઝ વેરી એસેન્શિયલ। ગુટકા, તમાકુ એ બધાના સેવનથી દૂર રહેવું જોઈએ, અમારા ઘણા પેશન્ટો કહે હું એટેક આવશે પછી જોઈ લઈશ, પરંતુ ગુટકા અને એનાથી તમાકુ થાય અને એનાથી હાર્ટ એટેક થાય એક જાણીતી અને પ્રૂવડ વસ્તુ છે, એનાથી તો દૂર રહેવું જ જોઈએ। ખૂબ કોલેસ્ટ્રોલવાળી વસ્તુ, તળેલી વસ્તુ, જેનાથી વજન વધતું એવી વસ્તુ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ એ પણ બને એટલા ઓછા રાખવા જોઈએ,
અને જેને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગલી પોઝિટિવ અથવા મેં આગળ કીધે રિસ્ક ફેક્ટર્સ હોય તે લોકોએ જરૂરી દવાઓ પણ તબીબીની સારવારની સૂચના પ્રમાણે લેવી જ જોઈએ. આ બધું તમે કરો તો હૃદયરોગનો હુમલો 10-20 વર્ષ માટે પાછો ઠેલી શકાય અને ઇઝ બેસ્ટ ટ્રીટમેન્ટ. અનફોર્ચ્યુનેટલી 100% આપણે અવોઇડ નથી કરી શકતા ગમે એટલું કરીએ, છતાં જો હૃદયરોગનો હુમલો આવે જ તો મેં તમને આગળ કીધું પ્રમાણે તરત એના ચિહ્નો પ્રમાણેથી લાગતું કે હૃદયરોગનો હુમલો છે તો સવારની રાહ જોયા વગર રાત્રે 1 વાગે હુમલો થયો, રાત્રે 1 વાગે પણ નજીકની સારી હોસ્પિટલ કે જ્યાં એન્જિયોગ્રાફી કે કેથલેબની ફેસિલિટી ત્યાં તરત પહોંચી જવું જોઈએ. અને જેટલી ઝડપથી તમે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરીને નળી ખોલી કાઢો એટલો ફાયદો વધારે થાય. અનફોર્ચ્યુનેટલી મેં એવા ઘણા લોકો જોયા જે લોકો એટેકનો હુમલો આવ્યા પછી આવી તકલીફ થયા છતાં પણ 1-2 દિવસ બગાડી કાઢતા હોય છે, ખોટી જગ્યાએ દોડા દોડ કરતા હોય છે અને એટેક આવ્યો હોઈ શકે એવું માનતા જ નથી અને એના એમનો ક્રિટિકલ સમય જતો રહે છે. હૃદય એટેકનો હુમલો આવે ત્યારે 1-1 મિનિટ અગત્યની છે. 5 મિનિટ મોડું થાય તો 5% મોર્ટાલિટી વધી જાય છે અને મૃત્યુનું જોખમ એટલું વધી જાય છે. માટે ત્વરિત સારવાર સૌથી મહત્વની છે. આજે વર્લ્ડ હાર્ટ ડે દિવસ છે જ્યારે, તો દર્શકોને એક અમારા TNNના દર્શકોને શું મેસેજ આપવા માંગશો કે જે બિઝી લાઈફ છે એમાં પોતાના હાર્ટનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? હું એક સંદેશો આપવામાં માગીશ. મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે સૌથી સારો રસ્તો છે હૃદયરોગ આવે જ ના એના માટે, હૃદયરોગ માટે જે જોખમી ફેક્ટર્સ છે કોરોનરી રિસ્ક ફેક્ટર્સ એને પહેલેથી જ કાબૂમાં રાખો. તમે 7 કે 10 વર્ષના હોય ત્યાંથી હૃદય નળીમાં છારી બાજવાની શરૂ થાય છે, માટે એટેક આવે પછી તમે પગલાં ભરો તો તમે બહુ જ મોડા કહેવાય. એટલે નાની ઉંમરથી જ ખાવા પીવામાં સંયમ રાખવો જોઈએ. દેટ ઇઝ નંબર 1. નંબર 2, હૃદયરોગનો હુમલો એ પોલિટિશિયન પછી 2nd મોસ્ટ અનપ્રેડિક્ટેબલ વસ્તુ છે. એટલે કે કોને ક્યારે હુમલો આવશે કોઈ કહી શકતું નથી. અને જે રીતે પોલિટિશિયન્સ પછી પોલીસ અને અંડરવર્લ્ડની જુગલબંધી આપણા નાગરિકોને હેરાન કરે છે કે નુકસાન કરે છે, એ રીતે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની જુગલબંધી દર્દીને હૃદયરોગનો હુમલો લાવી શકે છે. માટે આ ત્રણેય વસ્તુ હોય એને પહેલેથી જ કાબૂમાં રાખો. અને જો તમને એવું લાગે કે હૃદયરોગનો હુમલો છે તો તમારા સગા કે બીજા કોઈની પણ રાહ જોયા વગર બને એટલી ઝડપથી 180ને બોલાવી નજીકની હોસ્પિટલ પહોંચી જાય. ખોટો વખત, ખોટું વિન્ડો શોપિંગ, આને બોલાવો, પેલાને બોલાવો, આનો ઓપિનિયન, ખોટા વખત બગાડવા, ત્વરિત સારવાર લો. ત્વરિત સારવાર ઇઝ અ ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જ્યારે એટેક આવી રહ્યો હોય ત્યારે. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો જે આટલી સુંદર માહિતી આજે દર્શકોને પૂરી પાડી. થેન્ક યુ વેરી મચ. TNNના શ્રોતા મિત્રો, હું શ્રી એનનો ખૂબ આભાર માનું છું કે મને આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હૃદયરોગ વિશે કંઈક કહેવા માટે ઉપસ્થિત થવાનું આમંત્રણ મળ્યું છે. થેન્ક યુ વેરી મચ. તો દર્શકો, આ હતા ડૉક્ટર VC ચૌહાણ કે જેમણે હૃદયરોગના હુમલા વિશે માહિતી આપી. કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, આપણે દિલ શબ્દને, દિલ ચિત્રને જોઈને ઘણા બધા રોમેન્ટિક થઈ જતા હોય છે, પણ ખરેખર દિલ છે અને ધડકતું રહેશે ત્યાં સુધી જ આપણું જીવન ચાલવાનું છે. તો જે સાચી માહિતી પૂરી પાડવામાં આવી છે એનું ધ્યાન રાખો, હેલ્ધી અને હેપી લાઈફ જીવો.